આજે મૂળની શીર્ણ વિશીર્ણતા છે ગઝલનો બહુ મોટો દોષ ગણાય છે. એટલે મેં જે ગઝલના દોષની સામે જે ચાર ચાર ગઝલના ગુચ્છ લખ્યા એમાં આ શરૂઆતમાં લખ્યો ત્યારે એની ખૂબ જ આખા ગુજરાતમાં ઇમ્પેક્ટ થયેલી. અને મેં ચાર ખૂણા ગોતેલા કે એક પોતાની જાત સાથે સંપર્ક ગુમાવી બેઠેલા માણસના વિષાદની ગઝલ, એક જેણે જિંદગીભર પ્રતીક્ષા કરી છે ને એની પ્રિયતમ આવતી નથી એના વિષાદની ગઝલ, એક જેણે જિંદગીમાં ખૂબ પ્રયત્નો કર્યા છે અને કશું જ મળ્યું નથી એના વિષાદની ગઝલ, અને એક આજના માણસના વિષાદની ગઝલ. તો જે પહેલી છે ગઝલ, અને ચારેના છંદ એક જ છે, મફુલ ફાઇલાત મફાઇલ ફાઇલુલ, દાદા લદા લદા લલદા લલદા દા લદા લદા. તો એ જે છે એ પોતાની જાત સાથે સંપર્ક ગુમાવી બેઠેલા માણસ, જેને એ પરમાત્મા કે પ્રિયતમા એ એક જ ઉગારી શકે એમ છે, એ એના પોતાની જાત સાથે સંપર્ક ગુમાવી બેઠેલા માણસના વિષાદની ગઝલ. મતલા છે કે અંધારું, જો આ 1970-71માં લખાયેલી ગઝલ છે, અને એ વખતની જે મારી પહેલાંની પેઢીની જે ભાષા હતી એનાથી આ ગઝલ કેવી જુદી પડે છે એ પણ જોજો. કે અંધારું એના નીડમાં પાછું ફરે નહીં, અંધારું એના નીડમાં પાછું ફરે નહીં, ને તારી આંખમાંથી સૂરજ નીકળે નહીં, ને તારી આંખમાંથી સૂરજ નીકળે નહીં. ને શેર સાંભળજો, કે મારો વિષાદ શ્વાસના ગુંબજમાં ઘૂમરાય. મારો વિષાદ, આ પ્રતીક અને એની વેદના જો, મારો વિષાદ શ્વાસના ગુંબજમાં ઘૂમરાય, કોઈએ ભીત થાંભલો ખૂણો મળે નહીં. એક અશ્વિની દેસાઈ કરીને વાર્તાકાર અત્યારે જે ઓસ્ટ્રેલિયામાં છે, એમણે ખાલી આ શેર ઉપર એક આખી નવલકથા લખેલી, એનું નામ ગુંબજ રાખેલું, ઘૂમરાતો વિષાદ એનો થીમ હતો. મારો વિષાદ શ્વાસના ગુંબજમાં ઘૂમરાય, કોઈએ ભીત થાંભલો ખૂણો મળે નહીં. ને શેર છે અમારો બહુ એ જમાનાનો પ્રખ્યાત શેર હતો, કે હું દિગ્વિજય કરી ને પ્રવેશું નગરમાં, હું દિગ્વિજય કરીને પ્રવેશું નગરમાં, ગલીઓમાં ફરતો રહું ને મને ઘર મળે નહીં, ગલીઓમાં ફરતો રહું. જો અહીંયા રખડતો નહીં, હજી એના બાદશાહમાં એના જીભમાં ઉન્માદ છે વિજયનો. હું દિગ્વિજય કરીને પ્રવેશું નગરમાં, ગલીઓમાં ફરતો રહું ને મને ઘર મળે નહીં. ને છેલ્લો શેર છે, કે હું ક્યાં છું કોઈ તો કહો હું કોની પાસ છું, હું ક્યાં છું. આની ખાસ અભિવ્યક્તિની એનો અંદાજે બયા જુઓ, હું ક્યાં છું કોઈ તો કહો હું કોની પાસ છું. સૂરજ, અરે સૂરજ, અરે સૂરજ છે કે નહીં, ને તારી આંખમાંથી સૂરજ નીકળે નહીં. અંધારું એના નીડમાં પાછું ફરે નહીં, ને તારી આંખમાંથી સૂરજ નીકળે નહીં.